नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण बे विषय हिंदी। हिंदी में आज आप स्टेप बे अ एटले अजगरनो अभ्यास करीशुं। चलो अहीं जोईए, आपने अहीं अ आपेलो छे। शुं आपेलो छे? हिंदी में अ लखेलो छे अने बाजू में चित्र आपेलो छे अजगरनो। तो अ उपरथी शुं शब्द बने? अजगर। तो अजगर एटले अजगर। अने बाजू में अहीं तमने चित्र आप्युं छे बस। तो बस एटले बस। आगळ ओळखो, वाँचो अने लखो। अहीं जो तमने अ मूळाक्षर आपेलो छे, पछी बाजू में टपकाथी अ आपेला छे अने पछी खाली जग्या आपेली छे। तो शुं करवानुं? जे अ आपेलो छे एने शुं करवानुं? पहेला तमारे पेन्सिल थी व्यवस्थित आ रीतना खूटवानुं, अ बोलतुं जावानुं अ, अने पछी जे आ खाली जग्या आपी छे ने एमां तमारे सारा अक्षरे अ लखवानुं છે। શું કરવાનું? તો કે સારા અક્ષરે અ લખવાનું છે। ઓ એમ બોલતું જવાનું અને સારા અક્ષરે લખતું જવાનું। આગળ હિન્દી અક્ષરો ઓળખો, વાંચો અને મહાવરો કરો। અહીંયા તમને શું કીધું છે કે હિન્દી અક્ષરો ઓળખો, વાંચો અને મહાવરો કરો। હવે જો અહીંયા તમને કથિક ન સુધીનો કલમ આપ્યો છે, પણ તમને કેવી રીતના ટપકામાં આપેલું છે, તો તમારે એને શું કરવાનું? બોલવાનું પહેલા ક, અને એને પેન્સિલથી ઘાટું કરવાનું વ્યવસ્થિત। ક ખ ખ, પછી આવે ગ। પેન્સિલથી વ્યવસ્થિત ઘાટું કરતું જવાનું અને બોલવાનું। અહીંયા આ શું છે? ઘ, પછી આવે ચ, પછી શું આવે? છ। આને શું કહેવાય? તો કે જ। પછી આવશે જબલાનો જ, ટો, ઠો, પછી આવે ડ, ઢો, હણો, તો, થો, દ, ધ, ન, પ, ફ, પછી શું આવે? ફાનસના ફ, પછી બ। વ્યવસ્થિત તમારે બોલવાનું અને પછી પેન્સિલથી ઘૂંટવાનું છે। બ, પછી ભ, મ, ય, પછી આવશે ર, લ, વ, પછી આવે શ, 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 પછી આવે હ। હવે જો આપણે હિન્દીના કલમમાં અળનો અળ આવતો નથી, હ પછી શું આવે? તો કે ક્ષ। શું આવે? હ પછી ક્ષ, અને પછી આવશે ત્ર, અને પછી છેલ્લો અક્ષર આવે જ્ઞ। એવી જ રીતના અહીંયા કથિક જ્ઞ સુધીનો કલમ તમારે વ્યવસ્થિત બોલતું જવાનું અને પેન્સિલથી ઘાટું કરતું જવાનું છે। હવે આગળ નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો। અહીંયા જો તમને હિન્દીના સ્પેલ શબ્દ આપેલા છે, અજગર, અચકન, અદ્રક, અમર, અનલ, અજય, અક્ષય, અગર, અસર, અબ, ફલ, ઘર, બસ, ચોક અને કમર। આને પહેલાં તમારે સરસથી વાંચવાનું છે અને પછી જો અહીંયા તમને નીચે જગ્યા આપી ત્યાં તમારે બોલીને લખવાનું છે અજગર। પછી અહીંયા શું આવે? તો કે અચકન, પછી લખવાનું અદરક, પછી આવે અમર, અનલ। શબ્દ ઉપરનો શબ્દ જોઈને પહેલાં તમારે વાંચવાનો, પછી નીચે તમારે સારા અક્ષરે લખવાનું। અનલ પછી શું છે? તો કે અજય। અજયની બાજુમાં શું લખ્યું? તો કે અક્ષય, પછી છે અગર, અશ,
र અને અ બ પછી આવશે ફ લ ઘ ર બ સ ચ ખ અને ક મ લ અહીંયા આપેલા શબ્દ પે વાંચવાના અને નીચે જોઈ જોઈને તમારે સારા અક્ષરે લખવાના છે. આગળ સોપાન વાંચો અને યાદ રાખો. અહીંયા તમને અજય અને અક્ષય એવું તમને એક સોપાન આપેલું છે ને આ સોપાન તમારે વાંચીને મોઢે કરવાનું છે. આ સોપાન તમને પરીક્ષામાં પણ પૂછાય છે. તો ચાલો આપણે સોપાન જોઈએ. શું છે? અજય અક્ષય. અજય અક્ષય. અક્ષય બસ પકડ. અક્ષય ઘર ચલ. અજય ફળ ચોક. અજય ઘર ચલ. અક્ષય અબ ઘર ચલ. અહીંયા તમને 5 થી 6 લીટીનું જે સોપાન આપેલું છે એને તમારે મોઢે કરવાનું છે ને જે તમને આગળ પરીક્ષામાં પૂછાય છે. અહીંયા અજય અને અક્ષય બે નામ આપ્યા છે. પછી શું કહ્યું છે કે અક્ષય બસ પકડ. અક્ષય બસ પકડ. પછી કહે છે કે અક્ષય ઘર ચલ. અજય ફળ ચોક. અજય ઘર ચલ. અક્ષય અબ ઘર ચલ. આ સોપાનને તમારે વાંચીને મોઢે કરવાનું છે. આગળ હિન્દી શબ્દના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો. અહીંયા તમને અમુક હિન્દીના શબ્દો આપેલા છે ને એની સામે તેનો ગુજરાતી અર્થ આપેલો છે એ તમારે મોઢે કરવાના છે. તો પહેલું છે અચકન. અચકન એટલે શું થાય? તો કે લાંબુ ખમીશ. અચકન એટલે શું થાય લખ્યું છે? તો કે લાંબુ ખમીશ. આગળ અદરક. અદરક એટલે આદું. જો અહીંયા અચકન અને અદરકમાં ફેર છે. ઘણી વખત તમે અચકન એટલે આદું અને અદરક એટલે લાંબુ ખમીસ લખી નાખો. પણ પહેલાં તમારે શબ્દ વ્યવસ્થિત વાંચવાનો અને પછી તમારે જવાબ લખવાનો. તો અચકન એટલે લાંબુ ખમીસ, અદરક એટલે આદું, ફળ એટલે ફળ, ચોખ એટલે કે ચાખ અથવા તો ચાખવું, કમળ એટલે કમળનું ફૂલ, અબ એટલે હવે, પછી જલ, તો જલ એટલે પાણી, ચલ એટલે ચાલ અથવા તો ચાલવું, ઘર એટલે ઘર અથવા મકાન. એવી રીતના તમને જે શબ્દ આપેલા છે અહીંયા આ શબ્દો તમારે મોઢે કરવાના. પરીક્ષામાં પૂછાય તો તમને મોઢે આવડતા હોવા જોઈએ. આગળનો પ્રશ્ન છે નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. અહીંયા જો તમને હિન્દીના 1 થી 9 વાક્ય આપેલા છે ને સામે તમને કોરી જગ્યા આપી છે. તો આ વાક્ય એક એક વાક્ય તમારે વાંચતું જવાનું અને અહીંયા સારા અક્ષરે લખવાનું. તો પહેલું વાક્ય છે અજય અમર અક્ષય. શું વાક્ય છે પહેલું? તો કે અજય અમર અક્ષય. તો અહીંયા આપણે લખવાનું સારા અક્ષરે અજય. પછી શું આપેલું છે? તો કે અલ્પવિરામ. પછી લખવાનું અમર અને પછી લખવાનું અક્ષય. હિન્દીમાં તમે કોઈ પણ વાક્ય લખો ને વાક્ય પૂરું થાય ને એટલે પાછળ જો આ રીતના ઊભી લીટી કરવાની. જો આ લીટી તમે નહીં કરી હોય તો એ વાક્ય કેવું પડે? ખોટું પડે. પછી બીજું વાક્ય છે અનલ ફળ ચોક. તો આપણે અહીંયા લખશું અનલ અનલ ફળ ચોક. પછી આગળનું વાક્ય છે યસ અબ ચલ. તો એ તમારે અહીંયા જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે. આગળ છત પર મત ચઢ. પછી પાંચમું વાક્ય અમર ય રખ. છઠ્ઠું વાક્ય નલ પર જલ ભર. પવન અચકન પહન. જલ ભરકર ઘર ચલ. ને અક્ષય ડર મત. અહીંયા મેં જે તમને બે વાક્ય ઉપર લખીને બતાવ્યા એ જ રીતના તમારે નીચેના વાક્ય લખવાના છે. ચાલો હવે આપણે આગળ જે સ્ટેપ જોયું એનું શું જોઈશું? અભ્યાસ જોશું. તો એમાં આગળનો પ્રશ્ન છે ચોરસમાં આપેલા મૂળાક્ષરો ઓળખી તેની ફરતે ગોળ કરો. જો અહીંયા તમને ચોરસમાં મૂળાક્ષર આપ્યા છે એ મૂળાક્ષર તમારા કોષ્ટકમાંથી શોધવાનો અને તેની ફરતે ગોળ કરવાનો. અહીંયા ચોરસમાં જે મૂળાક્ષર આપ્યો છે એની ફરતે તમારે ગોળ કરવાનો. તો અહીંયા શું છે? તો કે અ. તો અહીંયા આપણે તમને દેખાય છે ક્યાંય? તો જો પહેલો શબ્દ શું છે? અજગર. તો એમાં અ ઉપરથી તમારે ગોળ કરવાનું. પછી છે અકબર. તો એમાં પણ અ ઉપર ગોળ. બીજું છે અહમદ. તો અ મૂળાક્ષર ઉપર ગોળ
કરવાનું। એવી જ રીતના બીજામાં છે તમને શું આપેલું છે બોક્સમાં ક, તો આમાંથી તમારે અહીંયા ક મૂળાક્ષર શોધીને તેની ફરતે શું કરવાનું ગોળ કરવાનું। તો અહીંયા જો અચકનમાં ક, પછી અહીંયા કમલનો ક અને અહીંયા છે કરવતનો ક, તો આની ઉપર તમારે શું કરવાનું ગોળ કરવાનું। પછી છે ભ, તો અહીંયા જો તમને અહીંયા ભ દેખાય છે, જ્યાં તમને વ દેખાય એ કોષ્ટકમાં ત્યાં તમારે શું કરવાનું ગોળ કરવાનું। પછી છે અ, તો અરજ અનલનો અ અને અદરકનો અ આની ઉપર ગોળ કરવાનું। એ રીતના કોઈ પણ મૂળાક્ષર આપ્યો તો તેમાં કોષ્ટકમાં શોધીને એની ઉપર શું કરવાનું ગોળ કરવાનું। આગળનો પ્રશ્ન, આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો। આપણે હમણાં આગળ ઘણા શબ્દો જોયા ને, હિન્દી શબ્દ આપ્યા તો એની સામે શું લખવાનું ગુજરાતી અર્થ, તેનો ગુજરાતી અર્થ લખવાનો। તો પહેલો શબ્દ છે જલ, તો જલ એટલે પાણી। બીજું છે અચકન, અચકન એટલે લાંબુ ખમીસ। અને કમલ, તો કમલ એટલે કમળનું ફૂલ। આગળનો પ્રશ્ન, ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો। અહીંયા કોષ્ટકમાં અદરક, અજગર, અદરક, ઘર અને બસ એવા નામ આપ્યા છે અને નીચે તમને ચિત્ર આપ્યા છે। ચિત્ર તમારે ઓળખવાના અને એનું સાચું નામ અહીંયાથી જોઈને તમારે લખવાનું। તો પહેલું ચિત્ર શેનું છે, તો કે પહેલું ચિત્ર ઘરનું છે। તો જો અહીંયા ત્રણ નંબરમાં ઘર લખ્યું છે તો અહીંયા આપણે શું લખવાનું ઘર। બીજું ચિત્ર છે અજગર, તો જો અહીંયા પહેલા નંબરમાં શું છે અજગર, તો અહીંયા લખવાનું અજગર। પછીનું ચિત્ર છે બસનું, તો જો અહીંયા છેલ્લો અક્ષર શું છે બસ। અને ચોથું ચિત્ર છે અદરક, તો અહીંયાથી બીજા નંબરમાં લખેલું છે અદરક, તે તમારે અહીંયા લખવાનું અદરક। એવી રીતના તમને કોઈ પણ ચિત્ર આપેલું હશે અને કોષ્ટકમાં નામ હશે તો કોષ્ટકમાંથી નામ શોધીને તમારે સાચો શબ્દ લખવાનો। આગળ, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। હવે જો અહીંયા તમને શું આપ્યું છે અક્ષય ખાલી જગ્યા પકડ, તો જવાબ શું આવે બસ પકડ। બીજો શબ્દ, બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા અબ ઘર ચલ, તો કે અક્ષય અબ ઘર ચલ। ત્રીજું, અજય ખાલી જગ્યા ચક, તો કે ફળ, તો વાક્ય શું બને અજય ફળ ચક। પછીનું, અક્ષય ખાલી જગ્યા ચલ, તો કે અક્ષય ઘર ચલ। આગળના પ્રશ્નો, આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। હવે જો અહીંયા તમને પહેલો શબ્દ શું આપ્યો છે ફળ, તો તેના ઉપરથી વાક્ય શું બને, તો કે અનલ ફળ ચક, તો લખવાનું આપણે અનલ ફળ ચક। પછીનો શબ્દ છે છત, તો વાક્ય શું બને છત પર મત ચઢ। એવી રીતના અહીંયા તમને કોઈ પણ શબ્દ આપ્યો તેના ઉપરથી તમારે સાચું વાક્ય બનાવવાનું। આગળનો પ્રશ્ન, આપેલા કોઠામાંથી શબ્દ શોધી ચોરસમાં રંગ પૂરો અને બાજુમાં શબ્દ લખો। હવે જો અહીંયા કોઠા, અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે ને એમાંથી તમારે શબ્દ શોધીને અહીંયા લખવાના અને કોષ્ટકમાં જો અહીંયા આપેલું છે એ પ્રમાણે રંગ પૂરવાનો છે। બધી લીટીમાં એક એક શબ્દ લખેલો હશે, તો જો પહેલી લીટીમાં અમર લખ્યું છે તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે। પછી બીજી લીટીમાં કયો શબ્દ બનશે, તો કે સરબત, તો અહીંયા આપણે સરબતના કોષ્ટકમાં તમારે મીણ્ય કલર કોઈ પણ વ્યવસ્થિત કલર લઈ અને રંગ પૂરી દેવાનો બોક્સમાં, સ્કેચપેન કલરથી નહીં પણ મીણિયા કલરથી વ્યવસ્થિત આ સરબત ઉપર રંગ પૂરવાનો અને અહીંયા લખવાનું સરબત। પછી બીજી લીટીમાં શબ્દ બને છે બતખ, શું શબ્દ બને છે બતખ, તો અહીંયા તમારે રંગ પૂરવાનો મીણિયા કલરથી વ્યવસ્થિત કોઈ એક કલર લઈ અને તમારે કલર પૂરવાનો અને અહીંયા શું લખવાનું બતખ। અને ત્રીજી લીટીમાં શબ્દ બનશે બર્તન, શું શબ્દ બને બર્તન, તો બર્તનને ક્યાં લખવાનું, તો કે અહીંયા લખવાનું બર્તન। તો એવી રીતના કયા શબ્દ બન્યા અમર, સરબત, બતક અને બર્તન, તો એ ચારે ચાર શબ્દ વ્યવસ્થિત લખવાના। કોષ્ટકમાંથી શબ્દ શોધો ત્યારે અહીંયા કોષ્ટકમાં તમારે રંગ ફરજિયાત પૂરવાનો। આગળ, ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂરો કરો। હવે જો તમને અહીંયા કોયડો આપેલો છે, બાજુમાં બંને બાજુ ચિત્ર આપેલા છે અને કયો શબ્દ આડો લખવો અને કયો શબ્દ ઊભો લખવો એના અહીંયા તમને નિશાન આપેલું છે, દેખાય છે? તો આ ચિત્ર શેનું છે અજગરનું, તો અહીંયા લખવાનું અજગ અને ર લખેલો છે, તો વાક શબ્દ શું બન્યો અજગર।
અને બીજું ચિત્ર છે રથનું. તો જો અહીંયા ર લખેલો છે તો નીચે તમારે શું લખવાનું, થ, એટલે શબ્દ બનશે ર થ. પછી અહીંયા બીજું તમને બીજું ચિત્ર શેનું આપેલું છે, બસ અને સડક. તો આડા અક્ષર શું બનશે, બસ, અને ઊભા શબ્દમાં લખવાનું સડક. એવી રીતના તમને અહીંયા કોઈ પણ ચિત્ર મૂકેલા હશે ને એક શબ્દ અહીંયા તમને એક અક્ષર તમને ઘાટો લખેલો હશે એના ઉપરથી તમારે કોઈ પણ શબ્દ ચિત્ર જોઈએ અને તેનો હિન્દી અક્ષર લખવાનો છે. અહીંયા આપણે હિન્દીમાં સ્ટેપ 2 નો અભ્યાસ પૂર્ણ થાય છે.